चलो कथन लाओ, ध्यान रखो। कथा आज तो जो तारी लदोड़ी पदोड़ी निकली जासे आमे लोका तने एटलो दोड़ाईसु एटलो दोड़ाईसु कोई पकड़ा से नहीं। हां ध्यान रखो, चिंता करमा कथन। चल भाई तू छुटो शोध। आओ 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 बजो बजो। अरे माल दिखरा मैंने आउट कर दी तो। चलो मारो टर्न आयो। हां अबे हूं कोने पकड़ू? જો તમારે લોકોએ મમ્મી દયાને થી ખાવાની હો, હવે માંડ મેળ ખાધો છે? ના ના થોડું આપણે ને થોડીક થકવાની। અરે અરે મમ્મી ને આટલી આ કેટલા છે? 3। ચલો ચલો, નથી દેખાતું નથી દેખાતું નથી દેખાતું નથી। ક્યાં છે? આઉટ 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 આઉટ। અરે કિશા 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 કિશા, મજા આવી ગઈ ને? હવે તારો ટર્ન છે। કિશાને બહુ થકવાનું નહીં હો કિશા। એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ। કેટલા નંબર છે? આ 6। ખોટું। ચલો 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 ચલો, દાવ દેવા જાઓ। અરે કિશા, અરે યાર, અરે 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 વિને કથન। કિશા મજા આવી ગઈ ને આજની ગેમ રમવાની? હા પપ્પા। અરે વાહ 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 વાહ, ચાલો ચાલો બેસી જઈએ, આપણે થાકી ગયા હસો। બોલ કિશા, તને મોબાઈલ માં રમવાની મજા આવી કે આ ગેમ માં? મમ્મી મને આ ગેમ માં બહુ જ મજા આવી। તને ભાઈ બહુ જ મજા આવી ને? વેરી ગુડ। અરે જો જો ફઈ આવી ગયા। અરે આવો મેઘા બેન, કેમ આટલું મોડું થયું? આઈ એમ સો સોરી, એક મીટિંગ આવી ગઈ હતી, એટલે થોડું મોડું થઈ ગયું। કોઈ વાત નહીં મેઘાબેન, આવો આવો આવો, આપણે જો મારી બાજુ આવો, અહીંયા બેસો, આપણે આપણી બધી ભૂતકાળની વાતો કરીએ, બેસો તમે। કેટલા આજના જમાનાના છોકરાઓ ક્યાં ગેમ આવે, એટલે તો આજે આપણે આ બધા ફોર્મ હાઉસમાં ભેગા થયા બધા। મેઘાબેન બનેવી સાહેબ ને ઘર પરિવારમાં બધા મજામાં છે ને? એકદમ મજામાં, એ સારી વાત કરી તમે, બધા ઘરમાં આનંદ હોય છે, સારી વાત છે। અરે આપણે નાનપણમાં જે
પગથિયાની રમત રમતા તો યાદ છે તમને? અરે મને એકદમ યાદ છે. અરે મેઘાબેન તો મને બધી જ ગેમ હરાવી દેતા. સાત તાળી હોય, લૂડો હોય, વેપાર હોય, નારગોલચું હોય, થપ્પો હોય, ગિલી દંડા હોય, એક એક ગેમમાં મને હરાવી દેતા. હું નથી માનતી હો. સતોડીઓ અને કુસ્તીમાં તો હું કાયક હારી જતી. કુસ્તીમાં તો હું પહેલવાન હું જીતતો હતો, એની વાત ના નથી. અરે હું તો છે ને પતંગ ચગાવવામાં અને લંગડી રમવામાં ખૂબ જ આગળ હતી. પણ તો બેન આજે આપણે એ બધી જૂની ગેમા જે પાછી રમીએ તો ચાલો ચાલો આપણે છે ને બાળકોને પણ સાથે લઈ લઈએ. જો કેવા રમવા મળ્યા, મસ્ત રમે છે. તો આપણે એક નવીન ગેમ રમાડીએ બધાને. જૂના ગેમ ચાલો આજે આપણે સાથે રમીએ. હા હા પણ શું રમશું? પગથિયા રમવું છે. હા કોને કોને આવડે છે? મને 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 બરાબર રમતા નથી આવડતું. નહીં ચાલ કાંઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ, પહેલા દોરીએ અને પછી હું તમને એક પછી એક કેવી રીતે રમવું એ શીખવાડું, બરાબર ને? ભાભી મને એક ચોક આપી દેશો? ભાભી મને એક ઠીકરું આપશો? હા કેમ દીભાઈ આવ બેટા, હવે આપણે આ ઠીકરાનો ઉપયોગ કરીને આપણે આ રમત શીખવાની છે કે પહેલો પહેલા દાવમાં શરૂ કરીએ ત્યારે ઠીકરું પહેલા ખાનામાં નાખવું અને જે ખાનામાં ઠીકરું હોય એમાં આપણે પગ મૂકવાનો નથી, એટલે કૂદીને આપણે બેમાં, ત્રણમાં અને પછી ચાર અને પાંચમાં અને સાત અને આઠમાં જ માત્ર બે પગ મૂકી શકાય છે, એટલે બીજા બધા ખાના બે ત્રણ અને છ આપણે એક પગ પર જ રમવાના છે. શરૂ કરવું છે? શરૂ કર બેટા. હા જો બરાબર પડ્યું ને? અહીંયા બે પગ, બે પગ મૂકવાના છે, પછી ફરી એક પગ, હા, અને પછી સાત આઠમાં ફરી બે પગ. હવે ત્યાં ને ત્યાં જ એ જ જુદી દિશામાં ઊંધી થઈ જાય, બરાબર છે? પરફેક્ટ. હવે ફરી એક પગે પાછા, ફરી બે પગ, પછી એક પગ, એક પગ, અને હવે ઠીકરું ઉપાડવાનો પ્રયત્ન કરવાનો છે નમ્યા વગર અને કૂદી અને બહાર. વેરી નાઇસ. એટલે આપણે પહેલો ભાગ પૂરો. ચાલ બેટા રમતને આગળ વધારીએ. હવે બેમાં નાખ, બીજામાં, બીજા ખાનામાં. હા અરે વાહ, બીજામાં પણ બરાબર ગયું. ચાલો આગળ વધીએ. અહીંયા પગ મૂકું? હા બેટા, એક પર મૂકી અને પછી આપણે ત્રણ પર કૂદી જવાનું છે. હવે ગોળ ફરી જાઓ. હા હવે ઠીક રોચકી અને ફરી એકમાં અને પછી બહાર. અરે વાહ, ચાલો હવે હવે ત્રણમાં. ઓ ત્રણ પર ના ગયું એટલે આઉટ બેટા. આ ગેમનો સૌથી પહેલો રૂલ છે કે ક્યાંય પણ આપણે લાઈન ઉપર અડી જાય કે જે ખાનામાં આપણે ધાર્યું હોય એમાં ન જાય તો આપણે ગેમ માંથી બહાર થઈ જઈએ. ચાલો હવે કોણ આવે છે? હું. ચાલો ધ્રુવ બેટા કમ ઓન, હવે ત્રણ પરથી શરૂ કરીએ. હા હવે કે સો બે પગ. હા હા ચાલો, તને તો આવડે છે ને બેટા? હા વેરી નાઇસ. હવે ત્રણ પછી ચાર જ. ચાલો જોઈએ. હવે બેટા સમજવા, જો આનું પણ ચારમાં ગયું. હવે ધીમેહી સમજવાની વાત એ છે બેટા કે આમાં આ રમતમાં આપણે એટલું સુંદર રીતે રમતા રમતા ગણિત શીખી જઈએ અને એક બે ત્રણ ચાર નાના બાળકો કેટલી ઝડપથી શીખી જાય. અને બીજું કે આમાં બીજું ભૌતિક વિજ્ઞાનનો એક બહુ સુંદર સંબંધ છે કે આપણે આપણા શરીરને ઠીકરું નાખવા માટે જેવી રીતે પ્રયત્ન કરીએ કે મારું સાચું પડશે કે નહીં આના વજન પ્રમાણે, તો ચારમાં મેં ધાર્યું અને ચારમાં જ ગયું, એવી રીતે મારે વધારે નમ્યા વગર પણ મારા હાથને
એ દિશામાં રાખવાનું છે કે જે ખાનામાં મારે નાખવું છે એમાં બરાબર જાય. બેસ ધીમાઈ બેટા, બરાબર સમજીને જો. આપણે કેવી રીતે શરૂ કર્યું હતું બરાબર યાદ કર, કે 1 થી 8 ખાના આપણે બહુ જુદી રીતે દોર્યા છે, કે 1 2 3 4 5 અને 7 8 પર આપણે બે પગ મૂક્યા, બાકી બધે આપણે એક પગ મૂક્યો, અને આપણું ઠીકરું આપણે જે ખાનામાં નાખ્યું છે ત્યાં આપણો પગ મૂકવાનો નથી, એ કૂદી જવાનો છે. એટલે આપણે નાનપણથી આવી સુંદર ગેમ આપણે જે જોઈ રહ્યા છીએ કેટલું બધું શીખવાનું હતું. નાના બાળકો તો પોતાની જાતે રમત રમતમાં જ બધા નંબર શીખી જાય, બરાબર ને? આંકડાઓ તો એમ નેમ બોલવા માંડે, સરવાળા બાદબાકી બધું એમનેમ શીખે. અને મેં તમને પહેલા સમજાવ્યું એવી રીતે ભૌતિક વિજ્ઞાન પ્રમાણે આપણે જે દિશામાં નમીએ તે દિશા પ્રમાણે આપણે સુંદર રીતે આપણે ધાર્યા ચોરસની અંદર આપણું ઠીકરું નાખી શકીએ. મજા પડી ને બેટા? હા. ચાલ સરસ.